નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આજ રોજ નવસારીના મત્યા પાટીદાર સમાજની વાડીની અંદર શ્રી બૃહદ નાવિલ સમાજ દ્વારા સ્વર્ગસ્થ શ્રી મોરારજીભાઈ દેસાઈ વ્યાખ્યાન માળાના 10મા મણકાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વક્તા તરીકે ડૉક્ટર જયનારાયણભાઈ વ્યાસ પધાર્યા હતા. જો વાત કરવામાં આવે તો 17મા વર્ષે શ્રી બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ 9 વક્તાઓ દ્વારા આ વ્યાખ્યાનમાળાની અંદર પોતાનો પ્રતિભાવ, પોતાના પ્રવચનો અપાઈ ચૂક્યા છે. તો આજરોજ જ્યારે આ આયોજન કરવામાં આવ્યું છે તો આયોજન વિશે પ્રશાંતભાઈ દેસાઈ શું જણાવે છે, ચાલો આપણે એમને સાંભળીએ. શ્રી બૃહદ અનાવિલ સમાજ નવસારી એના અમારે એમ જોવા જઈએ તો સ્થાપનાને આજે 10 વર્ષ પૂરા થયા, 10 શાબ્દી ચાલે છે અમારો. અને બૃહદ અનાવિલ સમાજનું અમારો એમ બૃહદ અનાવિલ સમાજનું નહીં પણ સમગ્ર અનાવિલ જ્ઞાતિનું ગૌરવ એવા સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈ ભરતરત્નને, જેમને પાકિસ્તાનનો બી સર્વોચ્ચ એવોર્ડ આપેલો નિશાને પાકિસ્તાન, એ મોરારજી કાકાની યાદમાં અમે દર વર્ષે મોરારજી દેસાઈ વ્યાખ્યાનમાળાનું આયોજન કરીએ છીએ. આ અમારો 10મો મણકો છે. આજના અમારા વક્તા તરીકે ડૉક્ટર જયનારાયણ વ્યાસજી આવે છે. અને ખાસ તો અમારા આ કાર્યક્રમમાં દરેક વખતે જુદા જુદા અમે વક્તાઓને બોલાવ્યા છે. એમાં પ્રોફેસર નગીનદાસ સંઘવીજી, હસમુખભાઈ શાહ તો અમારે મોરારજી દેસાઈના અગ્રસચિવ તરીકે એમણે કામ કરેલું, બધા વાછરાજાની વિષ્ણુભાઈ પંડ્યાજી, એમ કરીને લગભગ આ 10મો મણકો છે ને તે માટેનું અમારું આયોજન છે. અને ખાસ આ મતિયા પાટીદારની વાડીમાં સમગ્ર અનાવિલ સમાજ ઉપરાંત પણ અમારે સમગ્ર જાતિઓના અમારા વડીલો આજે અત્યારે પધાર્યા છે અમારા બૃહદ અનાવિલ સમાજના નવસારી મોરારજી દેસાઈની વ્યાખ્યાનમાળાના આયોજન માટે. એસકે કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઇફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારી ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો, SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. સાથે જ વાત કરવામાં આવે તો ડૉક્ટર જયનારાયણભાઈ વ્યાસ, કે જેઓ ખૂબ જ નામના ધરાવનાર વ્યક્તિ છે અને જેમણે રાજનીતિની સાથે સમાજને પણ બહોળું પ્રદાન આપ્યું છે, અને જ્યારે તેઓ નવસારી પધાર્યા છે અને જ્યારે આ વ્યાખ્યાન માળા વિશે 9 વક્તાઓ પોતાનું વક્તવ્ય આપી ચૂક્યા છે અને આજે એમનો જ્યારે 10મા મણકાની અંદર અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે તેઓ પોતે નવસારી લાઈવને શું પ્રતિક્રિયા આપી રહ્યા છે, ચાલો આપણે એમને સાંભળીએ. જો હર્બર્ટ સ્પેન્સરે એવું કહ્યું છે કે જે સમાજ પોતાના ઇતિહાસને યાદ નથી કરતો એને ઇતિહાસ પણ યાદ નથી રાખતો. આપણા ઉજ્જવળ ઇતિહાસનું એક અતિ ઉજ્જવળ પ્રકરણ એટલે મોરારજીભાઈ દેસાઈ, અને એમના સાથે જોડાયેલ વ્યાખ્યાનમાળામાં આજે મને આમંત્રણ આપ્યું છે અને વ્યાખ્યાન આપવાની તક મળી છે એને હું મારું સદભાગ્ય સમજું છું. મોરારજીભાઈ એક એવું વ્યક્તિત્વ હતા કે જે આપણે સંસ્કૃતમાં કહીએ તો શતમ જાયતે વીર સહસ્રેશુ ચ પંડિત, દાતા 10 સહસ્રેશુ દ્રષ્ટવા જાયતે વાનવા. વિઝનરી જન્મે કે ના પણ જન્મે, મોરારજીભાઈ વોઝ અ ગ્રેટ વિઝનરી. એમણે સિવિલ સર્વિસમાં કામ કર્યું, ત્યાં પણ એમણે એમની નિર્ભયતા, અડગતા અને જ્ઞાનનો પરચો આપ્યો. અને ત્યાર પછી દ્વિભાષી રાજ્યના મુખ્યમંત્રીથી શરૂ કરીને અત્યાર સુધી એમનો નાણામંત્રી તરીકેનો કેન્દ્ર સરકારના 9 વખત એમણે બજેટ રજૂ કર્યું, એ રેકોર્ડ તૂટ્યો નથી. એટલે મોરારજીભાઈ એક એવું વ્યક્તિત્વ હતા જે કોઈ પણ ગુજરાતીને ગૌરવ થાય, કોઈ પણ ભારતીયને ગૌરવ થાય, અને નવસારીને તો ખાસ થાય. એટલે આજે મને નિમંત્રણ મળ્યું છે એમના ટ્રસ્ટ તરફથી, અને 10મું વ્યાખ્યાનમાળા છે,
મારા પોતાના જે વ્યક્તિત્વ છે, મેં હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રીઓ પરનું પુસ્તક પૂરું કર્યું અને ગુજરાત એટલે દ્વિભાષી મુંબઈ રાજ્યથી લીધું છે, જેના પહેલા મુખ્યમંત્રી ચૂંટાયેલા મુખ્યમંત્રી મોરારજીભાઈ હતા, એટલે એ રીતે પણ મોરારજીભાઈના જીવનના જુદા જુદા પાસાઓથી વાકેફ થવાની મને તક મળી છે. તો આઈ ફીલ ગ્રેટ. એક જ પ્રશ્ન, 9 મણકા થઈ ચૂક્યા છે, 10મો મણકો થવા જઈ રહ્યો છે, 9 મણકાથી વિભિન્ન એવું કયું રસપટલ આપ શ્રોતાઓને પીરસશો? આપણે છે ને સતત બદલાતા જતા જમાનામાં છીએ. જે ગઈકાલે હતું એ આજે જૂનું થઈ જાય છે. એલ્વિન ટોફલરે કહ્યું છે કે આવનાર સમય છે નો હશે, તો આવનાર સમય જ્ઞાનનો હશે અને એ ટેકનોલોજીનો હશે. ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં ઘૂસી જશે. આજે જો એક ગૃહિણી પણ કેટલી ટેકનોલોજી વાપરે છે. જે ટેકનોલોજી સાથે રહીને ચાલશે તે આગળ વધશે. જે દેશ ટેકનોલોજીને અપનાવશે એ દુનિયા પર રાજ કરશે. એટલે હવેની જે પરિવર્તનો આવવાના છે, ખાસ કરીને આપણે તો યુવાન દેશ છે દુનિયાનો, હવે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ બન્યા છીએ, ત્યારે મેં આજના જે વિષય છે એ માટે જે સિલેક્ટ કર્યું છે એ પરંપરાઓની આરપાર યુવા પેઢી. પરંપરાઓ બદલાતી રહે છે પણ અમુક શાશ્વત પરંપરાઓ છે તે નહીં બદલાવી જોઈએ, તે પણ એટલી જ હકીકત છે. તો આજની યુવા પેઢી ક્યાં ઊભી છે મારા મત પ્રમાણે? કારણ કે હવે આવતીકાલનું ભારત એમનું છે, એટલે એ વિષય મેં ખાસ પસંદ કર્યો છે અને એ વિષય પર હું મારું વાક્ય આપવાનો છું. તો આ પ્રમાણે જૂના થાણા સ્થિત વાડીની અંદર આજરોજ બૃચરી બૃહદ નાવેલ સમાજ નવસારી દ્વારા સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈ વ્યાખ્યાન મેળાનો 10મા મણકાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.